ઓફિસે નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમમાં આમંત્રણમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. જાણકારો એવું કહે છે કે કોઈ દેશની પ્રગતિ માપવી હોય તો તે દેશનું શિક્ષણ બજેટ જોઈ લેવું જોઈએ. અને ભારતમાં કદાચ આ દર છેલ્લા આંકડા મુજબ 2% થી વધારે નથી. એક તો દેશમાં શિક્ષણની આવી સ્થિતિ છે અને બીજી તરફ હવે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં વિચારધારાની લડાઈ વ્યાપક બની ગઈ છે. શિક્ષણ એક બાજુ રહી ગયું અને જંગ થઈ ગયો લેફ્ટ વર્સિસ રાઈટ નો. મુદ્દો છે તાજેતરમાં 200 થી વધુ કુલપતિઓએ પ્રધાનમંત્રીને લખેલા પત્રનો, કે જેમાં ઉલ્લેખ છે કે ડાબેરી વિચારધારાનો. પાયાનો સવાલ એ છે કે શિક્ષણથી ઊંચું કોઈ ઊંચી વિચારધારા છે ખરી? અને આ જ વિષય પર છે આજનું મહામંથન મારી સાથે. મિત્રો ગોઠવાઈ ગયા છો આપ સૌ, અને શુક્રવારે મને કરમસદમાં પણ ખૂબ મજા આવી, શનિવારે આદિવાસીઓની વચ્ચે પણ જઈને ખૂબ મજા આવી. ત્યાં મને ઘણું જાણવાનું મળ્યું, તમને વચ્ચે વચ્ચે હું શેર કરતો રહીશ, કે આદિવાસી સમાજ છે ને બહુ ભોળો સમાજ છે એ મેં જોયું, પરંતુ એમાં કેટલાક ભણેલા હોશિયાર છે જે પણ કેટલાક લાભો ઉઠાવે છે, એ બધી વસ્તુ મેં જોઈ. એટલે વચ્ચે વચ્ચે આપને કહેતો રહીશ. આજે મુદ્દાને લઈએ પેલા થોડુંક દરરોજના જે 2-4 મુદ્દા છે આપણે જોઈ લઈએ. કે એક તો શિક્ષકોની દારૂની મહેફિલ માણતો બનાસકાંઠામાં વિડીયો આવ્યો છે. મને હંમેશા ક્યારેક ચિંતા થાય કે મારો ભાઈ ગુજરાતી ખરેખર પાયો કાચો રહી જાય છે કે શું છે ખબર નહીં. ગામડાઓમાં બહુ શિક્ષણનું સ્તર ઓછું હોય છે, પણ પછી આવા વિડીયો આવે એટલે ખબર પડે ક્યાં બરોબર સેમ ગોઠવાય છે. 2 શિક્ષકો દારૂમાં ટલી હતા, તમે વિચાર કરો, દેશી દારૂ. આ એક માનસિકતા એ બતાવે છે. હું આપને વિનંતી કરું છું, એટલા માટે આ મહામંથન આપણે વારંવાર કરીએ છીએ કે તમારામાં એ જાગૃતિ મારે લાવવી છે. માન લો કે તમારા ગામમાં તમારી શાળામાં કોઈ શિક્ષક દારૂ પીએ છે, દારૂમાં ટલી રહે છે અથવા તો આવતો નથી, તો તમે શું કરશો? નોટ કરી લો, કારણ કે તમારે મારે ક્રાંતિ લાવવી છે, પણ એવી કે જે સમાજના હિત માટે હોય. ક્રાંતિ લાવી છે તો એવી કે જે લોકોના હિત માટે હોય, અને એ બધી વાતમાં મારે હંમેશા હું જોતો હોઉં છું. તો તમે જ્યાં સુધી જાગૃત નહીં થાવ ત્યાં સુધી નથી થતું. એટલે એક તો તમે ફોન કરી દેજો, ડીઓ કચેરી છે, ડીઓ અને ડીપીઓ, પ્રાથમિક અને માધ્યમિક એ બે ત્યાં અધિકારી હોય છે કચેરીમાં. પોલીસમાં 100 નંબરમાં. હા, બીજું, હમણાં અમિત શાહજીએ, હું બહાર હતો એટલે એ ઉલ્લેખ નહોતો થઈ શક્યો, અમિત શાહજીએ લોન્ચ કર્યું છે સાયબર ક્રાઇમનું. ઘણા તમને લોટરી લાગવાના ફોન કરતા હશે, KBCમાંથી બોલું છું, લોટરી લાગે છે? કોઈ લોટરી લાગતી નથી, આપણામાંથી બૂચ મારવા માટે આવ્યો છે પ્રાણી. એટલે મહેરબાની કરી અને એમાં કોઈ પણ જગ્યાએ ફસાશો નહીં. એવું ફોન આવે એટલે 100 નંબર ઉપર કોલ કરવાનો, કેટલું? 100 અથવા 112. એવી જ રીતે પોલીસને પણ તમારા શિક્ષક દારૂ પીને આવે, તમારી શાળામાં આવતા હોય તો બાળકો ઉપર પણ ખરાબ અસર થાય, તો તમારે જ ચલાવી નથી લેવાનો. તમારા ગામમાં અમારી વિનંતી છે આપને, સોસાયટીમાં પણ નથી ચલાવી લેવાનો, તમારે પોલીસને સંપર્ક કરવાનો છે. પહેલી વસ્તુ આ જાગૃતિ, એટલા માટે ધીરે ધીરે આપણે જાગૃતિ થતા જઈએ. ક્યાં તમારે વાત કરવી કોઈ, અચ્છા, પોલીસને ગુપ્ત કહેવાનું કે તમારે ગુપ્ત નામ રાખવાનું છે, એટલે ગુપ્ત રાખશે. એટલે એ બાબત ખૂબ જરૂરી છે. ટેકાના ભાવની ખરીદીમાં 15 દિવસનો વધારો થયો છે, એટલે હજુ તમારે ટેકાના ભાવે, મને ખબર છે ઘણાની મગફળી ખરીદાઈ નથી રહી, અને હું સરકારને અપીલ કરીશ કે ટેકાના ભાવે મગફળી ખરીદી જાય અને પાછા રૂપિયા ચૂકવજો, કારણ કે એના દીકરીના દીકરાને લગ્ન કરવા માટે મગફળી તો વેચી, ટેકાના ભાવમાં પણ આવી ગઈ, પણ રૂપિયા નહીં હશે તો. એટલે મારી આપને અપીલ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી 8મી અજાયબી બની છે, 8મી અજાયબી. આ બધી વસ્તુઓ તમને ખબર પડે એટલા માટેની આ વાત છે. તાજ ને આંત ને બધું તો છે જ,
એટલે આઠમી અજાયબી બની છે. એક ખરાબ સમાચાર એ છે કે ઉન્નાવ દુષ્કર્મ કેસમાં પીડિતાના પરિવાર સાથે જોડાયેલા ડોક્ટરનું પણ શંકાસ્પદ મોત. તમે વિચાર કરજો સાહેબ, એક ગુનો તમે કરશો એને છુપાવવા માટે તમારે બીજા 10 ગુના કરવા પડશે. મને લાગે છે કે આ બધું એમનું હશે. અને એ મને યાદ છે મધ્યપ્રદેશમાં જ્યારે આની તપાસ કરતા હતા ને, વ્યાપમની ને, વ્યાપમ કૌભાંડની તપાસ પત્રકારો કરવા જાય ને એટલે એ અગરવતી ભગવાનને ક્યારેક પાછો આવું વ્યવસ્થિત, ઘણા લગભગ જે તપાસ કરવા જાય શંકાસ્પદ મોત થઈ જાય. તપાસ એજન્સીઓમાંથી ઘણાના મોત થઈ ગયા. એક તમે ગુનો કરો સાહેબ એટલે તમારે ચૂકવવું પડશે, એટલે એ બીજા છુપાય. એટલે મને લાગે છે કે આ દુષ્કર્મમાં પણ આ ભાઈએ ખેલ તો કરી નાખ્યો પણ પછી એને છુપાવવા માટે સાહેબ એને માસી ને કાકી કેટલા લોકોને મારી નાખ્યા, અકસ્માતમાં મારી નાખ્યા આ ભાઈ. અને ઉનાવ ની મારી બેન એ પીડિતાને તમે વિચાર કરજો, એના સાથે ડોક્ટર પણ જોડાયેલો હતો, એનો પણ મોત થયું છે. હવે આપણે આજે આજના મુદ્દા ઉપર આવીએ છીએ. તમે જેએનયુમાં જોયું હશે હંગામા થાય છે, એવી રીતે થાય છે કે જ્યાં ગુનેગારો ખબર નહીં પોલીસ ફરિયાદ થાય છે કે નથી થતી. હમણાં તો ઇન્ડિયા ટુડે તો સ્ટિંગ ઓપરેશન કર્યું, એમાં એવું ખબર પડી કે ભાઈ તો એબીવીપી ના હતા, એબીવીપી આમના ઉપર આક્ષેપ કર્યા છે. ખેર વસ્તુ જે પણ આવતી હોય, પણ સાહેબ શિક્ષણને જે રીતે બદનામ કરાઈ રહ્યું છે, મેં એની પહેલા પણ મેં કહ્યું હતું, આજે 200 થી વધુ કુલપતિઓ અને બધા વાઇસ ચાન્સેલરો બધા લેટર લખ્યા છે કે ડાબેરી જે વિચારધારા છે એને એને તમારે સીધા કરવા પડશે. પ્રધાનમંત્રીને એવું લખ્યું છે. હાલ દેશમાં કેરળમાં જ ડાબેરીઓની સરકાર છે. જેએનયુમાં ડાબેરી અને જમણેરી વિચારધારાનો ટકરાવ મુખ્ય રહ્યો છે. 23 વખત આઈસા અને 12 વખત SFI ને જીત મળી છે. જેએનયુમાં અત્યાર સુધીમાં 1 જ વાર ABPP ને જીત મળી છે. મોટાભાગે જેએનયુમાં ડાબેરી વિચારધારાનો પ્રભાવ રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના સત્તારોહણ બાદ ડાબેરી વિચારધારા ખતમ રહી. જેએનયુમાં ચૂંટણી થાય ત્યારે રાજકીય પક્ષોની ચૂંટણી કરતા પણ તંગ વાતાવરણ હોય છે. એટલે આ એક વાત છે. ગત વર્ષે અલ્હાબાદ વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ છાત્ર પરિષદ ભંગ કરી નાખી હતી. બનારસ હિન્દુ યુનિવર્સિટી BHUમાં સંસ્કૃત વિભાગ ફિરોજ ખાનની નિયુક્તિનો વિવાદ થયો હતો. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી AUMમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન સમયાંતરે ચાલતું રહે છે. તમે જે કહો દેશની સમસ્યાઓ કંઈક બીજી છે અને વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, કુલપતિઓ, કુલનાયકો જેને પણ જે કહીએ તે કંઈક ઇસ્યુ બીજા ઉપર ચર્ચા કરી રહ્યા છે. મજાની વાત છે ને, દેશ કેમ પ્રગતિ થાય છે એ આ જોવાનું છે. અર્થતંત્ર છે ડૂબી રહ્યું છે આપણું. આજે વિદ્યાર્થીઓને ભણવાનું હોય છે, અહીંયા ABPP ને NSU એના લોકો વચ્ચે ખબર ધમાલ કરી હતી, એના ઉપર ક્યાં કેસની કાર્યવાહી પહોંચી ખબર નથી. માથા ફૂટે છે, કેમેરાને ખબર છે, ટીવીઓને ખબર છે, લોકોને ખબર છે, પણ પોલીસને નથી ખબર પડતી. કદાચ પોલીસને મને લાગે ત્રીજી આંખ હશે, એ સાચું જોતી હશે કે ખોટું જોતી હશે ખબર નથી. દિલ્હી પોલીસમાં પણ એવું જ છે, કોઈ લોકોએ જે ફોટા મૂક્યા હોય એ ફોટા પોતે બતાવી દે, સ્ટિંગ ઓપરેશનમાં કંઈ બીજું આવે, ઘણી બધી બાબતો છે. સમજવાની કોશિશ એ કરવી છે કે મોટું કોણ, શિક્ષણ કે વિચારધારા, તમારે જે કરવું હોય પણ અલ્ટિમેટલી તમે અમને ભણવા દેજો ને ભણાવવા દેજો. આ મુદ્દો છે. ફોન લાઈન પણ આપણે ખોલીશું વચ્ચે વચ્ચે. આપણી સાથે અત્યારે 5 મહાનુભાવો જોડાયા છે. મહેશભાઈ કસવાલા ભાજપના નેતા છે, એ લાઈવ કીટ ઉપર છે, એટલે 10 સેકન્ડ મોડું આવશે એવા જ, એટલે એમને અને બીજા એમને સાંભળનાર બંનેને મારી વિનંતી છે કે એવી રીતે કરે, નહીં તો બીજું સમજાશે નહીં. પ્રગતિબેન આહીર કોંગ્રેસના નેતા છે, જયવંતભાઈ પંડ્યા રાજકીય વિશ્લેષક છે, સ્વાતિ ગોસ્વામી લેખિકા છે અને મનસ્વી થાપર રાજકીય વિશ્લેષક છે. 5 મહાનુભાવો જોડાયા છે. શરૂઆત મારે મહેશભાઈ આપણાથી કરવી છે. થોડુંક સમજવાની કોશિશ કરું છું. થોડા ઘણા 10-15 દિવસથી હંગામાન બધું ચાલી રહ્યું છે. કોઈ એમ કે છે કે આણે કર્યું, કોઈએ કર્યું ડાબેરી, કોઈ કે BVP કર્યું, કોઈએ સ્ટિંગ ઓપરેશનમાં કંઈક બીજું આવે છે ને, અને હવે એનાથી વધારે 200 થી વધુ યુનિવર્સિટીના કુલપતિઓએ લેટર લખ્યા છે પ્રધાનમંત્રીને કે ડાબેરી વિચારધારાને સીધા કરવા પડશે.
શું છે આખો મામલો શું છે, એટલે આ યુનિવર્સિટીમાં જે નિમણૂક હતી એ પોલિટિકલી હોય છે એ હોય છે કે પછી એમની વાત સાચી છે કે પછી ખરેખર ડાબેરીઓ એ હાવી થયા છે કે ખરેખર આપણે ડાબેરીઓને પચાવી નથી શકતા, ખરેખર સચ્ચાઈ શું છે? કિશોદાનભાઈ, આજના છાપાની અંદર જે પ્રકારની કેટલાક છાપાઓની અંદર હેડલાઇન છે જે આપે કહ્યું કે કેટલાક વાઇસ ચાન્સેલરશ્રીઓએ પ્રોફેસરોએ પ્રધાનમંત્રીને જેએનયુ માટેનો પત્ર લખ્યો છે, હું એમ માનું છું કે ત્યારે જ મારા મનની અંદર એવો વિચાર હતો કે આજે ટીવી ચર્ચાઓની અંદર બધી જ ચેનલોની અંદર આ પ્રકારની ચર્ચા હશે, પણ મને આનંદી વાતનો છે કે અન્ય ચેનલોમાં કયો વિષય છે એ મને ખબર નથી, પરંતુ વી ટીવીના માધ્યમથી આખા ગુજરાતની અંદર આ વિષય અને એને પસંદ કરવા માટે વી ટીવી એનો સ્ટાફ અને તમને એન્કર તરીકે અભિનંદન આપું છું કે આ વિષય ખરેખર ભલે મોડો છે, 5 દિવસ 10 દિવસ મોડો છે, પરંતુ આજે એ વિષય ઉપર ટીવી ડિબેટ શરૂ થઈ છે એટલે પહેલી વખત વી ટીવીને અભિનંદન આપું છું. આપે કહ્યું કે જે પ્રકારે દેશની અંદર પ્રભાવી શું હોઈ શકે, શિક્ષણ પ્રભાવી હોઈ શકે, શિક્ષણની અગત્યતા હોઈ શકે કે વિચારધારાની અગત્યતા, ઈસુદાનભાઈ શિક્ષણ એ પોતે એક વિચારધારા છે અને હું એમ માનું છું કે અન્ય વિચારધારાઓ પોલિટિકલ વિચારધારાઓ હોય કે અન્ય વિચારધારાઓ હોય એના કરતા પણ શિક્ષણ એ મહત્વની વિચારધારા છે અને શિક્ષણ છે એ નિર્દોષ વિચારધારા છે, એની અંદર કોઈ પક્ષાંતર ન હોઈ શકે અને એટલા માટે એની પવિત્રતા જળવાય એવા પ્રકારના પ્રયાસ તો દરેક રાજકીય પાર્ટીઓએ કરવા જોઈએ. પહેલી વખત જ્યારે તમે કહ્યું, હમણાં જ કહ્યું તમે કે જે પ્રકારે લેફ્ટ વિચારધારાનો પ્રભાવ વધી રહ્યો છે, હું એમ માનું છું કે લેફ્ટનો પ્રભાવ ક્યાંય વધી નથી રહ્યો, દેશની અંદર અને દુનિયાની અંદર લેફ્ટનો જે પ્રભાવ છે એ લુપ્ત થઈ રહ્યો છે, પરંતુ ન જાણે કેટલીક યુનિવર્સિટીઓની અંદર કે કેટલાક વિસ્તારોની અંદર હજી પણ એનો પ્રભાવ જૂજ પ્રમાણમાં પણ હજી જીવિત છે અને કેટલાક સમયથી એનો આક્રોશ આપણને આપણા દેશની અંદર ક્યાંક ને ક્યાંક સમયાંતરે કોઈ પણ બનાવના પ્રત્યુત્તરમાં આપણને જોવા મળે છે. હું માનું છું કે મારું તમારું કેન્દ્રબિંદુ આજની ચર્ચાનું જે છે એ લેફ્ટના આધારે જેએનયુ હોઈ શકે. ઈસુદાનભાઈ, જેએનયુ ની અંદર જે પ્રકારના બનાવો થાય છે, હું તમે આખો દેશ જાણે છે કે જેએનયુ છે એ લેફ્ટની વિચારધારાથી પ્રભાવિત છે અને એ પ્રભાવને કારણે ક્યાંક શિક્ષણ બગડે છે, ક્યાંક શિક્ષણ લેતા વિદ્યાર્થીઓના સંસ્કાર બગડે છે અને ક્યાંક રાષ્ટ્રની સામે રાષ્ટ્રના વિરોધી હોય એવા પ્રકારના વિદ્યાર્થીઓનું નિર્માણ કોઈ એક યુનિવર્સિટીની અંદર ક્યાંક થતું હોય, હું આક્ષેપ નથી કરતો, ન હું એ વાત ઉપર ફર્મ છું, પરંતુ જે પ્રકારના દેશ વિરોધી નારા એક ઇન્સ્ટિટ્યૂટમાંથી લાગે, એક વિશ્વવિદ્યાલયથી લાગે, કોઈ એક દેશના આતંકવાદીને દેશ ઉપર જેમણે દેશની સંસદ ઉપર હુમલો કર્યો હોય, દેશના સાર્વભૌમત્વ ઉપર જેણે હુમલો કર્યો હોય એને બચાવવાનો અવાજ એક વિશ્વવિદ્યાલયમાંથી નીકળે છે, હું એમ માનું છું કે એ કોઈ વિચારધારા ન લેફ્ટ હોઈ શકે ન રાઈટ હોઈ શકે, પણ હું એમ માનું છું કે એ વિચારધારાને ખતમ કરવા માટે આજે જે કેટલાક પ્રોફેસરોએ કેટલાક વાઇસ ચાન્સેલરોએ પ્રધાનમંત્રીશ્રી પત્ર લખ્યો છે, હું એમ માનું છું કે જેએનયુ જ્યારથી શરૂ થઈ ત્યારથી આજ સુધીમાં આ એક હિંમતભર્યું પગલું શિક્ષણ શાસ્ત્રીઓ, હું કોઈ પોલિટિકલ પાર્ટીને એ શિક્ષણ શાસ્ત્રીઓ સાથે વાઇસ ચાન્સેલર કે કોઈ પ્રોફેસરોને એની સાથે જોડતો નથી, પરંતુ એણે આજે હિંમતભર્યું પગલું ભરી અને દેશની સરકારના વડાને માનની પ્રધાનમંત્રીશ્રીને આ પત્ર લખ્યો છે. આનો ઇતિહાસ ઈસુદાનભાઈ જોઈએ તો જે પ્રકારની વિચારધારાનો જન્મ હું એમ માનું છું કે આ જેએનયુ ની અંદર થયો છે, હું એમ માનું છું કે એના અને એના વરવા પ્રદર્શનો આપણે જોયા છે, હું એમ માનું છું કે દુર્ભાગ્ય છે આ દેશનું કે આવી નામાંકિત સંસ્થાની અંદરથી આવા પ્રકારના વરવા પ્રદર્શનો જોઈએ, માસ્ક બાંધી અને આપણે એકબીજાની સાથે મારામારી કરીએ અને એ પણ મુદ્દાઓ કેવા કે એ મુદ્દાઓ સાથે ન શિક્ષણને લેવા દેવા છે ન યુનિવર્સિટીને લેવા દેવા છે, એક પોલિટિકલ પાર્ટીઓના હથિયાર બની અને આ યુનિવર્સિટીની અંદર એ પોલિટિકલ પાર્ટી વિદ્યાર્થીઓને પોતાના હથિયાર બનાવે છે, હું માનું છું કે દેશની અંદર આ આપણું મારું તમારું બધાનું દુર્ભાગ્ય છે કે આપણે આ દ્રશ્યોને જોવા પડે છે. ઈસુદાનભાઈ, હું એમ માનું છું કે જેએનયુ ની અંદર જેવા પ્રકારની શિક્ષણની વ્યવસ્થા છે એનું આમૂલચૂલ પરિવર્તન આવવું જોઈએ, દેશની સરકારનું પણ એની ઉપર હવે ધ્યાન ગયું છે, શિક્ષણ શાસ્ત્રીઓએ પણ આના ઉપર ધ્યાન અને પોતાની પોતાએ રજૂઆત કરી છે, એમ માનું છું કે આવનારા સમયમાં આની અંદર જેએનયુ ની અંદરથી આ પ્રકારની જો પદ્ધતિ આવા પ્રકારનું પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ હોય તો એ બિલકુલ દૂર થવું જોઈએ, ચાહે લેફ્ટ હોય ચાહે અન્ય કોઈ હોય એ દૂર થવું જોઈએ, પરંતુ વાસ્તવિકતા એ છે કે જે પ્રકારે લેફ્ટનું ઇન્ફ્લુઅન્સ ત્યાં છે, કોઈ પણ ઘટના ઘટે લેફ્ટના 5 લોકો ત્યાં પહોંચી જાય છે, એ પ્રકારથી હું તમે નક્કી કરી
શકે કે ત્યાં લેફ્ટનો ઇન્ફ્લુઅન્સ છે અને કોઈ પણ સંજોગોમાં ઇન્ફ્લુઅન્સ ચાલી શકે, કેટલાક અંશે ઇન્ફ્લુઅન્સ હોય તો એનો પણ વાંધો નથી, પણ દેશ વિરોધી ઇન્ફ્લુઅન્સ જો હોય તો એ તાત્કાલિક બંધ થવું જોઈએ. ઠીક છે, ઠીક છે. સ્વાતિજી, સમજવાની કોશિશ કરવી છે. અચ્છા, ઠીક હૈ, સમજને કી કોશિશ યે કરેંગે કે જિસ તરહ સે જેએનયુ કી બાત કરેં, દૂસરી ઇન્સ્ટિટ્યૂટ બાત કરે, આઈએએમ, સબ મેં કહેતે હૈ કે બુદ્ધિશાળી લોગ પઢતે હૈ યા રહેતે હૈ, વો સીએ કા વિરોધ ભી કરતે હૈ, બાદ મેં હંગામા ભી હુઆ હૈ, ક્યા ઇસકો ક્યા માનતે આપ? દીપિકાજી કી બાદ મેં ગઈ થી વહાં પે ઓર બડે બડે સ્ટાર ભી કભી કભી વિરોધ કરતે હૈ તો મામલા સામને ભી આતા હૈ જ્યાદા, લેકિન સમજને કી કોશિશ યે કર રહે હૈ કે ક્યા યે ये विरोध का तरीका है या विरोध सही कर रहे हैं, क्या उन पर मार ज्यादा पड़ रही है और उसी की वजह से डाबेरी लेफ्टिस्ट की बहुत प्रभावी हो चुकी है यूनिवर्सिटियां, ऐसा और कुलपतियों ने, यूनिवर्सिटी के 200 से ज्यादा यूनिवर्सिटी के कुलपतियों ने प्राइम मिनिस्टर को, प्रोफेसर सब ने लेटर लिखा है कि इन लोगों को एक एक तरह से ठीक करना पड़ेगा, क्या मानते हैं आप? मैं आपके सवाल का जवाब दूं से पहले मैं तीन बातें बोलना चाहूंगी. बिल्कुल. एक तो ये कि आज ही न्यूज में आया है कि गुजरात के 67 प्रोफेसर्स के अगेंस्ट बीजेपी ने एक लिस्ट बनाई है कि वो गवर्नमेंट के अगेंस्ट काम कर रहे हैं क्योंकि वो सीए के अगेंस्ट अपने विचार प्रस्तुत कर रहे हैं. इतनी सी बात थी बस. नाउ एक और न्यूज आई है कि इंडियन सर्विसेज फॉर इकोनॉमिक्स में से जितने 32 लोग आए हैं उसमें से 18 लोग जेएनयू में से हैं. तो जेएनयू कोई एंटी नेशनल यूनिवर्सिटी जो सिर्फ नेशन के अगेंस्ट काम करती हो ऐसी नहीं है. 18-32 में से बहुत बड़ा नंबर है. तो और बहुत सारे अच्छे काम है जो वो कर रहे हैं. बीजेपी में से ऐसे कितने लोग हैं जो इकोनॉमिक्स की जानकारी रखते हैं? तो आप ये नंबर को कंपेयर करें. आप इस बात का भी ध्यान रखें कि जितना एलोकेटेड बजट था एजुकेशन के लिए बीजेपी का, उसमें से लेस देन 1% सरकार ने एक्चुअली एजुकेशन के लिए यूज किया है. लेस देन 1%? हाँ जी. ओके. तो और स्टूडेंट्स और प्रोफेसर से इतना डर क्यों है सरकार को, मुझे ये नहीं समझ में आता. अगर हम डेमोक्रेसी की बात करते हैं और सरकार कॉन्स्टेंटली ये बोल रही है कि नहीं डेमोक्रेसी खतरे में नहीं है, तो स्टूडेंट्स, महिलाओं और प्रोफेसर की आवाज से उनको इतना डर क्यों है? जेएनयू कोई ऐसे सिर्फ लेफ्टिस्ट है ऐसी कोई भी बात नहीं है. बहुत अच्छे और होशियार बच्चे वहां से निकलते हैं. और ये पूरा जो नैरेटिव सेट किया जा रहा है मुझे लगता है बहुत गलत है. इस पूरे जो इंसिडेंट की जांच पड़ताल जिस हिसाब से हो रही है वो आप सबके सामने है. आईशी जो कि एक्चुअली खुद बहुत फेटली इंजर हुई थी, उनके अगेंस्ट अटेम्प्ट टू मर्डर का चार्ज है. पर एबीवीपी के स्टूडेंट्स जिन्होंने एक्चुअली इतना अग्रेसिव हमला किया, कुछ लोग मर भी सकते थे उसमें, उनके खिलाफ अभी तक कोई भी अरेस्ट या एफआईआर नहीं है. दिल्ली पुलिस कुछ नहीं कर रही है. तो ये अपने आप में बहुत बड़ी जानकारी है. आई थिंक लोग बेवकूफ नहीं है, उनको समझ में आना चाहिए कि नियत क्या है. और ये जेएनयू की बात नहीं है. जो गुजरात के भी प्रोफेसर्स प्रोटेस्ट कर रहे हैं, ऐसा तो है नहीं कि वो सब लेफ्टिस्ट हो गए हैं. दुनिया के, इंडिया के जितने भी लोग प्रोटेस्ट कर रहे हैं वो सब लेफ्टिस्ट हैं. सब अपने अपनी आइडियोलॉजी रखने के केपेबल हैं, पढ़े लिखे लोग हैं. वो सिर्फ एक शब्द के अंदर की आइडियोलॉजी नहीं सपोर्ट करते, उनमें अपनी अपनी एक समझ होती है. तो बल्कि मैं भी एक प्रोटेस्ट का हिस्सा थी. आईआईएम अहमदाबाद के बाहर एक प्रोटेस्ट थी, वहां पे भी एबीवीपी के स्टूडेंट्स आए. उन्होंने कोशिश करी कि हमारी प्रोटेस्ट को वो खंडित करें, वो आके हो सकता है मारपीट भी शुरू कर देते. पर क्योंकि उनके पास ये पावर है और उनको पता है कि सरकार उनको सपोर्ट करेगी और उनके खिलाफ कुछ या मान रहे हैं कि सरकार जहां जहां बीजेपी की सरकार है वहां मतलब एबीवीपी के कार्यकर्ता ज्यादा हंगामा करते हैं? बिल्कुल बिल्कुल. यूपी हम सबके सामने है. यूपी में सिर्फ एक्टिविस्ट के अगेंस्ट सारे चार्जेस हो रहे हैं, पुलिस के अगेंस्ट कुछ नहीं हो रहा है. बच्चे एक ऑर्फनेज में जिनके साथ सेक्सुअल हैरेसमेंट हुआ, उसके बारे में कोई बात करता दिख रहा है आपको? तो स्वाति जी, मुझे ये समझ में नहीं आ रहा कि मतलब ये पढ़े लिखे लोग हैं सीए को विरोध कर रहे हैं, तो सही है? बिल्कुल सही है. अच्छा, मैं खुद भी विरोध कर रही हूँ. कॉन्स्टिट्यूशन के खिलाफ है. आर्टिकल 14 के अंदर जो रिलीजियस डिस्क्रिमिनेशन हमारा कॉन्स्टिट्यूट अलाउ नहीं करता है, उसका उल्लंघन कर रहा है सीए. और जो इसमें एक्सक्लूजन और इंक्लूजन की डेफिनेशन, अगर आपको इतनी सद्भावना रखनी है तो फिर सारी कंट्रीज के जितने परसिक्यूटेड माइनॉरिटीज है उनके लिए करिए ना. सिर्फ 3 कंट्रीज का नाम क्यों रखा और मुस्लिम्स को क्यों छोड़ दिया? जुडाइज्म को क्यों नहीं कंसिडर कर रहे हैं? तो अगर मेरे को किसी को हेल्प करना है तो मैं भेदभाव के साथ मदद नहीं करूंगी, मैं सबकी मदद करूंगी. तो मेरे को तो ये इंटेंशन ही गलत लग रही है. ओके. प्रगति बेन,
આ આખી ઘટનામાં 200 થી વધુ પ્રોફેસરો યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર બધા લેટર લખે કે ભાઈ આમને સીધા એટલે કરવાની જરૂર છે લેબ ટેસ્ટ દાબેરીઓને. સાથે સાથે આ આખી ઘટનામાં વિદ્યાર્થીઓનો જે રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એ એબીવીપીના એનએસયુના એ પણ બહુ મજાનું છે. શું તમે તમે અને કઈ રીતે જુઓ છો? ઈસુદાનભાઈ, પહેલા તો મારે એ વાત કહેવી છે કે સ્ટુડન્ટ્સ છે દેશનું ભવિષ્ય છે, નીવ છે, એના માનસ સાથે કેવી રીતે રમવું. આજે તમે જુઓ છેલ્લા 6 મહિનાથી સ્ટુડન્ટ્સને રસ્તા પર આવવું છે, આવવું પડે છે પોતાના હક માટે, અને કોઈ અન્યાયની સામે લડવું એ સ્ટુડન્ટનું એક જોશ જ અલગ હોય કે એ કોઈ અન્યાય થતો હોય તો એની સાથે લડવા માટે થઈને એક યુનિટીમાં એ લોકો બહાર આવે છે અને એની સામે પોતાનો અવાજ ઉઠાવે છે. હમણાં મારા મોટાભાઈ કશવાલાભાઈએ કહ્યું કે જેએનયુ છે એક વિચારધારાથી ચાલે છે. મારે એક વસ્તુ કેવી છે કે એક સમયમાં જેએનયુ એ ઇન્દિરાજીની સામે પણ પ્રોટેસ્ટ કરેલો હતો અને ઇન્દિરાજી એમને મળવા પણ ગયા હતા અને એમના પ્રશ્નો શું છે એ સોલ્વ કરવાની કોશિશ પણ કરી હતી. એટલે કદાચ જો એ એક જ વિચારધારાથી ચાલતા હોય તો એ વસ્તુ પોસિબલ નથી. અને બીજા નંબરની વાત હું એ કરું કે સ્ટુડન્ટ્સ છે એ એક અન્યાયની સામે લડી રહ્યા છે તો એને મારવામાં આવે છે, એમને ને એમને ફરીથી આરોપીઓ બનાવી દેવામાં આવે છે, એમની પોલીસ સામે હોવા છતાં પણ પોલીસ કોઈ કાર્યવાહી નથી કરી શકતી. અને હમણાં જેમ સ્વાતિબેને કહ્યું એમ કે 67 જેટલા પ્રોફેસરો છે જેના આઈબી ના નીચે રાખવામાં આવે છે, એમના બધું ટેપ કરવામાં આવે છે. ગુજરાતના 13 જેટલા આપણા જે પ્રોફેસરો છે જેણે ભાજપની સીએ ની વિરોધમાં કે ભાજપની વિચારધારાની વિરોધમાં વાત કરી છે તો એમને આઈબી ની રેકોર્ડની નીચે રાખવામાં આવે છે. તો અને આપણને ભૂતકાળમાં પણ અનુભવ થયેલો છે કે આપણા મોટા મોટા ઓફિસર્સના ફોન ટેપ થયેલા હતા અને એ બધા બનાવો આપણે જોયેલા જ છે ભૂતકાળમાં કે આ ભારતીય જનતા પાર્ટી દ્વારા અને એમના નેતાઓ દ્વારા કેવી રીતે આ બધું દમન કરવામાં આવી રહ્યું છે. મારે ખાલી એટલું કહેવું છે કે જ્યારે વિરોધ પક્ષમાં કોઈ પણ પાર્ટી હોય કે એ જ્યારે સરકાર દ્વારા કંઈ પણ વિરોધ થઈ રહ્યો હોય, સરકાર દ્વારા કોઈ પણ નિયમો લાવવામાં આવ્યા હોય જે લોકોના હિત માટે ના હોય અને એના વિરોધમાં જ્યારે બહાર આવતા હોય ત્યારે એને દબાવવાનું, એના ઉપર દમન કરવાનું. આપણે ગુજરાતમાં હમણાં તમે જ વાત કાઢી કે ગુજરાતમાં પણ એબીવીપી અને એનએસયુ, આપણે ટીવીના માધ્યમથી બધાએ જોયું છે કે એબીવીપીના કાર્યકર્તાઓએ અમારા એનએસયુઆઈના વિદ્યાર્થીઓને માર્યું છે, લાકડીઓ, પાઇપ, છરી બધું જ માર્યું છે, છતાં પણ આજ સુધી એની ફરિયાદ નથી લેવાતી. આ સ્ટુડન્ટના માનસ સાથે રમવાનું, સ્ટુડન્ટને દબાવી દેવાનું અને કોઈ પણ પ્રોટેસ્ટ કરવા જાય તો ત્યાં કેવી રીતે હંગામો કરી અને દબાવી દેવાનું કામ છે. ઈસુદાનભાઈ, ગુજરાતમાં બાળકોના મૃત્યુ એટલા બધા થઈ રહ્યા છે તો એ ધ્યાનમાં નથી લેવા માટે, એને દબાવવા માટે થઈને આવા જે કાવતરાઓ ઉભા કરી અને જે નવા નવા જે ન્યૂઝ બનાવી રહ્યા છે ભાજપ દ્વારા જે દમન કરવામાં આવ્યું છે. આપણે ક્યારે ઇતિહાસમાં સાંભળ્યું હતું ઈસુદાનભાઈ કે સ્ટુડન્ટ ઉપર આટલું બધું થતું હોય, સ્ટુડન્ટને આવી રીતે દબાવી દેવામાં આવતા હોય, સ્ટુડન્ટનો અવાજ જ નહીં સાંભળવાનો? કોંગ્રેસ પાર્ટીના સમયમાં પણ જ્યારે સ્ટુડન્ટે આંદોલન કર્યા છે ત્યારે એને સાંભળ્યા છે અને કદાચ નથી સાંભળ્યા તો સરકાર પણ ગઈ છે ત્યારે ત્યાં. ઓકે જયવંતભાઈ, થોડું સમજવાની કોશિશ એ પણ કરવી છે કે ડાબેરીન જમણેરીન એ કદાચ મારા આમ આદમીને કદાચ ખબર નહીં પણ હોય અને એ લોકો આમ પણ નથી ખબર એટલે મજામાં છે, આનંદમાં છે અને ખૂબ કામ કરી શકે છે અને કોઈ પણ પોલિટિકલ પાર્ટીના સપોર્ટ વગર. આ આખી ઘટનામાં પ્રોફેસરો આ બાજુથી લખે સીએનો સપોર્ટ કરે, કોઈ સીએનો વિરોધ કરે, એટલે શિક્ષણમાં પણ એટલી હદે આ બધું ઘૂસી ગયું છે. તમારી વાત સાચી છે. મને એક કોંગ્રેસના મારા એક મિત્ર છે, વરિષ્ઠ નેતા અને ભૂતકાળમાં સામ્યવાદી રહી ચૂક્યા છે, એમણે એક બહુ સુંદર પંક્તિ કીધી હતી કે ઇફ યુ આર યંગ એન્ડ ઇફ યુ આર નોટ કોમ્યુનિસ્ટ ધેન યુ આર ફૂલ, બટ ઇફ યુ આર મેચ્યોર એટલે તમે આધેડ વયના થઈ જાઓ 30 ઉપરના, એન્ડ ધેન ઇવન ઇફ યુ આર કોમ્યુનિસ્ટ ધેન યુ આર અગેન ફૂલ. એટલે તમે યુવાવસ્થામાં જો સામ્યવાદી ન હો તો જ નવાય, કારણ કે યુવાવસ્થા એવી છે કે તમારું લોહી ઉછળતું હોય, તમારા હોર્મોન્સ, તમારા અંતસ્ત્રાવો છે ઉછાળા મારતા હોય અને એ સમયે દુનિયાને પલટી નાખવાની, શિક્ષણ, કાયદો વ્યવસ્થા આ બધું બદલી નાખવાના વિચારો આવે અને ક્રાંતિ કરી નાખવાના વિચારો આવે અને એમાં જો કોઈ આપણને એવું ભટકાઈ જાય, ચાહે ડાબેરી હોય ચાહે જમણેરી હોય, તો એના તમે એના જો વિચારવંત તમે પ્રાણી હો તો બહુ સ્વાભાવિક છે કે તમે એ તરફ ખેંચાઈ જવાના છો.
અને એના કારણે તમે એ તરફ વળી જવાના છો. અને આ કેટલીક યુનિવર્સિટીમાં, બધી યુનિવર્સિટીમાં નથી, કારણ કે આ બધું ચાલતું હતું એટલે તો લિંગદો કમિશન સુપ્રીમ કોર્ટના ઓર્ડરના આધારે કોંગ્રેસની સરકારમાં જ નિમવામાં આવ્યું હતું. પણ હું તમને એક બે સમાચાર કહેવા માંગીશ, બે સમાચાર તમે કયા સંદર્ભમાં છે એ જરા વિચારજો. 8 in 10 યુનિવર્સિટી લેક્ચર્સ આર લેફ્ટ વિંગ. A survey has found, as it warns of the dangers of the groupthink in British institutions, 10માંથી 8 યુનિવર્સિટી લેક્ચરરો ડાબેરી વિંગના છે એવું એક સર્વેમાં જણાવવામાં આવ્યું છે. અને એને એવું લાગે છે કે આ જે છે ખતરારૂપ છે, અને એ છે આડમ સ્મિથ ઇન્સ્ટિટ્યૂટનો આ અહેવાલ છે, આ ભારતનો અહેવાલ નથી. બરાબર, એમાં એ અહેવાલમાં આગળ જતા એવું લખ્યું છે કે કન્ઝર્વેટિવ એન્ડ રાઇટ વિંગ એકેડેમિક્સ આર પર્ટિક્યુલરલી સ્કેર્સ ઇન ધ સોશિયલ સાયન્સીસ, ધ હ્યુમેનિટીઝ એન્ડ ધ આર્ટ્સ. એટલે આર્ટ્સ ફેકલ્ટી હોય, હ્યુમેનિટીઝ હોય, સોશિયલ સાયન્સ હોય, એમાં કન્ઝર્વેટિવ અને જમણેરી જે વિદ્વાનો હોય છે, શિક્ષણ શાસ્ત્રી હોય છે, એ નજીવી સંખ્યામાં જોવા મળે છે. એટલે આ આ જે છે એ કઈ રીતે આ લોકો કામ કરે છે, આ આપણે નથી કહેતા યાર, માઇન્ડ વેલ. આ બ્રિટિશ ઇન્સ્ટિટ્યુશન વિશે એડમ સ્મિથ ઇન્સ્ટિટ્યૂટનો અહેવાલ છે. બીજો એક તમને અહેવાલ કહું કે યુનિવર્સિટી ઓફ રીડિંગ, એવી એક યુનિવર્સિટી છે બ્રિટનની, એણે એક ચેતવણી આપી હતી કે જે એક લેફ્ટ વિંગ એકેડેમિક હતા એનો જે એસે હતો એનો તમે એમ કે એ વાંચતા નહીં, એમાં પડતા નહીં, અને એના માટે થઈને એણે સરકારની કાઉન્ટર ટેરરિઝમ સ્ટ્રેટેજી, ઓકે, એટલે ત્રાસવાદ વિરોધી રણનીતિનો ઉપયોગ, એટલે જે કાયદો છે એનો ઉપયોગ કર્યો. હવે આ બધું કેમ? તો એનું કારણ તમારે ડાબેરીઓના ઇતિહાસમાં જવું પડે. એનું જે જેએનયુમાં ચાલે છે કે બીજી જગ્યાએ ચાલે છે, જેએનયુમાં તમને એક નિવેદતા મેનનનું યાદ હશે, પ્રોફેસર છે ત્યાં, એણે એવું કહ્યું હતું કે કાશ્મીર ઇઝ ઇન્ડિયા ઓક્યુપાઈડ. શું આપણે કાશ્મીરને પચાવી પાડ્યું છે? એટલે આવી જો વાત શિક્ષણમાં થતી હોય, એ ચાહે ડાબેરી દ્વારા થાય, જમણેરી દ્વારા થાય, કોઈના દ્વારા, નિર્મલાબેન ને બધા ભણી નીકળ્યા એસ જયશંકર. નહીં, હું નિવેદિતા મેનન ની વાત કરું છું, હું નિર્મલા સીતારામન ની વાત નથી કરતો. હું એમ કહું છું કે આ બધા ભણી લો એમ નહીં, એટલે આ શિક્ષણમાં ચાલવું જોઈએ કે નહીં? સુદનભાઈ, મારો પ્રશ્ન સીધો સાધો આ જ છે કે આ ચાલવું જોઈએ કે નહીં? ઓકે, ઠીક છે, એ આપણે જનતા ઉપર છોડી દીધી, કારણ કે મને તો, હું તો કહેતો બટ નેચરલ છે. હું એમ આઈ એક મનસ્વીજી, સવાલ એ છે કે શિક્ષણને અલ્ટિમેટલી આ લોકોએ અડ્ડો બનાવી દીધો. અડ્ડો એકચ્યુઅલી એટલા માટે બનાવી દીધો કે બાળક છે ને એ જ્યારે નાનો હોય ત્યારે એની ખબર નહીં એટલી એટલી એની બુદ્ધિ ન પાકી હોય, એમ આપણે આપણે એવું કહીએ. આપણા વડવા હોય ને, વડીલો જો બુજુર્ગ હોતે વો હર હમેશ બોલતે, છોટો કી જો બુદ્ધિ હૈ એટલે એટલી નથી હોતી, એનો લાભ લેવાઈ રહ્યું છે. બીજું કે મારફાડ થઈ રહી છે. ત્રીજું કે પ્રોફેસરો યુનિવર્સિટીના વિસીઓ લેટરો લખે છે અને સીધા કરી દો. બીજી બાજુ પ્રોફેસરો ઘણા ડાબેરી મતના દરજે, જમણેરી ડાબેરી આ છે શું? અને એમાં દેશ છે આજે ઘર ઘર આર્થિક મંદી, ધંધા રોજગાર, શિક્ષણ, હેલ્થ બધામાં આપણે બહુ જરૂરી છે અત્યારે જ્યાં. અને રેલીઓ નીકળે છે કોંગ્રેસની ભાજપની, એ સીએની નામે. અરે ભાઈ, સીએને તમે બે વર્ષ પડતું મૂકો ને, આજે દેશને ઉભું તો કરો. જી ઈશુદાનભાઈ, સબસે પહેલે તો યે બહોત ગંભીર સવાલ હૈ જો હમ લોગ ઉઠા રહે હૈ, જો ડિસ્કસ કર રહે હૈ. લેફ્ટ ડિસાઈડ કરતા હૈ કે રાઇટ સહી હૈ કે નહીં, ઓર રાઇટ ડિસાઈડ કરતા હૈ કે લેફ્ટ સહી હૈ કે નહીં. દો ડિફરન્ટ આઈડિયોલોજીઝ હૈ, દોનો આઈડિયોલોજીઝ કો રિસ્પેક્ટ દેના ચાહીએ. સવાલ યે હૈ કે અગર જો યુવા હૈ, જો સ્ટુડન્ટ્સ હૈ, સ્ટુડન્ટ વર્ગ અગર કોઈ વિચાર વિમર્શ કરને કી કોશિશ કરતા હૈ, ડિબેટ કરને કી કોશિશ કરતા હૈ, યા પોલિટિકલ અપ્રોચ રખતા હૈ, તો ક્યા વો ગલત હૈ? પોલિટિકલ અપ્રોચ હોના ગલત હૈ યા સહી હૈ, ઉસકે ઉપર ડિબેટ હૈ યે, કે અગર હમ સીએએ કે સપોર્ટ મે હૈ કે નહીં હૈ. પર ઇસ ડિબેટ કા જો હૈ, ઇસ ડિસ્કશન કા જો હૈ, વિચાર વિમર્શ કા જો આઉટકમ હૈ, અગર વો વાયલન્ટ હો રહા હૈ, અગર વો દંગો મે તબદીલ હો રહા હૈ, વો ગલત હૈ. ડિસ્કશન કરના, ક્રિટિસાઇઝ કરના, ડિબેટ કરના બિલકુલ કરેક્ટ હૈ. ઓર મેરે હિસાબ સે અગર અગર કોઈ ભી યુનિવર્સિટી કે સ્ટુડન્ટ સે કરતે હૈ, યે એક અચ્છી બાત હૈ કે આજકલ કા યુવા સોચ સમજ કે કોઈ ડિસ્કશન કરના ચાહતા હૈ, ઉસકો ડિસ્કશન કરને કે લિયે ઓપન રખના ચાહીએ. અગર યે ડિસ્કશન્સ નહીં હોતે, અગર યે ડિબેટેબલ ઇશ્યુઝ નહીં હોતે, તો પાર્લિયામેન્ટ મે કોઈ ભી રેગ્યુલેશન્સ એક્ટ બનતી હૈ યા એક્ટ ક્રિએટ રૂલ્સ ક્રિએટ હોતે હૈ, ઉસકો કોઈ ડિસ્કશન કરને કી જરૂરત હી નહીં હૈ. જો હમારે પાર્લિયામેન્ટેરિયન્સ કો હમને બનાયા હૈ, વોટ દિયા હૈ, વોહી સબ કુછ કરે. પર યે
लोकतंत्र की ताकत है। अगर ये सड़कों पे युवा नहीं आते तो जयनारायण व्यास की जेपी मूवमेंट नहीं होती, जयप्रकाश नारायण की मूवमेंट नहीं होती, जयप्रकाश नारायण की जेपी मूवमेंट नहीं क्रिएट होती। तो ये सब बहुत जरूरी है, और इंदिरा गांधी इमरजेंसी में हटती नहीं, तो ये सारी मूवमेंट्स बहुत जरूरी है। और इन मूवमेंट्स को का सूत्रधार किसने किया? कि जो ये इंदिरा गांधी ये सब की मूवमेंटों को खत्म युवाओं ने किया है। देखिए युवाओं ने सबसे, अगर इंदिरा गांधी तक जाने की जरूरत नहीं, आप अन्ना हजारे मूवमेंट को देख लीजिए, युवाओं ने ही सारा समर्थन दिया था। इस देश में जब भी कोई मूवमेंट होती है, क्रिएट होती है, उसका सूत्रधार कोई एक्स वाई जेड व्यक्ति हो सकता है, पर उसके पीछे जो फोर्स होती है वो युवा है। महेश भाई खुद एक युवा आंदोलन से आए हुए हैं, बीजेपी के तमाम नेता युवा आंदोलनों से आए हुए हैं। तो युवा बल जो है, युवा ताकत जो है, ये पूरी की पूरी इस देश ने ही क्रिएट की है। आजादी में भी युवाओं का बहुत ज्यादा योगदान था। हम अगर युवाओं को गलत बोल रहे हैं, युवाओं की आइडियोलॉजी को गलत बोल रहे हैं, ये हमारी गलती है। कोई आइडियोलॉजी गलत नहीं होती। आज अगर राइट स्ट्रांग है तो इसका मतलब ये नहीं कि लेफ्ट गलत है, और कल अगर लेफ्ट स्ट्रांग होगा इसका मतलब ये नहीं कि राइट गलत था। हमारे को एक बैलेंस अप्रोच होना चाहिए, हमारे को हर एक व्यक्ति की जो विचार है उसको सुनने की ताकत होनी चाहिए। आज यशोदान भाई का ये शो है, यशोदान भाई इसके एंकर हैं, तो यशोदान भाई की अगर दादागिरी चलेगी तो हम सब, हमारी कोई जरूरत नहीं है। आज हम सबका एक व्यू होना चाहिए, हम सबके एक व्यू की रिस्पेक्ट होनी चाहिए, तभी एक अच्छा शो या अच्छा देश बन सकता है। जहां पे एक विचार को काटने की कोशिश की जाए या एक विचार दूसरे विचार को बोले कि वो जो कुछ भी करे वो गलत ही है, बिना बिना सोचे समझे। सबसे पहले जरूरत क्या है, अगर सीएए का मुद्दा है, जो सुलगता हुआ मुद्दा है, हम सबको पढ़ने की जरूरत है, हम सबको समझने की जरूरत है। क्योंकि मैं बीजेपी की आइडियोलॉजी से अगर बिलोंग करता हूं तो बिना बात से अंधभक्ति में बोलूं कि सीएए करेक्ट है, या क्योंकि मैं कांग्रेस की आइडियोलॉजी से बिलोंग करता हूं बोलूं कि सीएए गलत है, बिना पढ़े, ये गलती है। किसी भी एक आइडियोलॉजी को फॉलो कर विरोध कर रहे हैं वो तो पढ़े लिखे नहीं, पढ़े लिखे होने के बावजूद भी क्या वो पढ़े, ये सीए के बारे में उन्होंने पढ़ा है क्या? उन्होंने पढ़ा है कि ये इंक्लूसिव अप्रोच है कि एक्सक्लूसिव अप्रोच है? उसके बारे में इंफॉर्मेशन होना बहुत ज्यादा जरूरी है। इंफॉर्मेशन के साथ साथ बहुत बड़ा मुद्दा है। और पहली बात यशोदान भाई, अगर सीए का इतना बड़ा विरोध है तो विरोध जो हम लोग कर रहे हैं वो एक स्टेज के बाद है। ये स्टेज कब है? जब एक्ट बन चुका है, सिटीजनशिप अमेंडमेंट एक्ट है, ये बिल की बात नहीं है। आपके पास लोकसभा था, आपके पास राज्यसभा था, तब तक जो भी जितना भी वोट हुआ, चाहे इसका विरोध कम था, लोगों ने अपना विरोध प्रदर्शन दिखाया है। और आज जब ये समय लोकतंत्र की बात है, अगर हम जेएनयू को एक, 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 एक हमने विचारधारा के साथ, लेफ्टिस्ट के साथ डाल दिया है, जेएनयू से बीजेपी के बहुत खास लोग आए हुए हैं, निर्मला सीतारमन जेएनयू से है, जयशंकर जेएनयू से है, नीति आयोग के चीफ अमिताभ कांत जेएनयू से, और आधे दर्जन चीफ सेक्रेटरी जेएनयू से। तो जेएनयू को एक क्यों बनाया दिया जाए? क्योंकि उसके आगे जेएन लगता है इसलिए जेएनयू गलत है, जवाहरलाल नेहरू लगता है इसलिए, हाँ इसके आगे जेएन लगता है, वो तो उनके मरने के बाद बना था, जवाहरलाल नेहरू इंस्टीट्यूट 1969 में बना था, उनकी डेथ 1964 में हुई थी। तो इसका मतलब एक नाम से हमको तकलीफ है तो तकलीफ है, वो वाली बात समझ आए, एक आइडियोलॉजी से तकलीफ है तो हमको समझ आए, पर अगर विचार से तकलीफ है तो ये गलत है। मेरा सवाल जो है, अगर आवाज उठाना गलत है तो मैं उसके विरोध में हूं, अगर सही समझ के आवाज को सुनना हमारा फर्ज है। सरकार में कोई भी होता है, 2010 में भी इन्होंने रैलियां की थी, जेएनयू आज से रैलियां नहीं कर रहा, जेएनयू में हर साल कोई ना कोई रैली होती है, हर साल कोई ना कोई विरोध होता है, पर विरोध के खिलाफ होना गलत है, विरोध को दंगों में डालना गलत है। और इसमें जो भी जिम्मेदार है, चाहे वो एबीवीपी हो, एनएसयूआई हो, इन सारों को समझदारी के साथ, क्योंकि ये रिप्रेजेंटेटिव्स है बिल्कुल, और इनको जो लीड कर रहा है वो कैसा देश बनाने की कोशिश कर रहे हैं, चाहे वो एनएसयूआई हो या एबीवीपी हो, वो आने वाले स्टूडेंट्स बिल्कुल को, अभी तो बच्चों को क्या सिखा रहे, सोशल मीडिया में भी बहुत फेक चल रहा है, लड़ने की जरूरत नहीं है। ठीक है, हमारे जैसे टीवी चैनल वायरल ट्रूथ करके सही बताते हैं, बाकी सोशल मीडिया में भी इतना फेक चलाते हैं कि मुझे भी ऐसा लगा कि एक प्रोग्राम डेली इसके लिए होना चाहिए और कर रहा हूं मैं, हालांकि लोग देखेंगे नहीं देखेंगे पता नहीं, पर लोगों एक वस्तु बहुत समझवा जेवी छे कि सीए आखा देश ने रस्ता ऊपर लावी थी, तो रस्ता ऊपर लावी थी तू, એટલે બીજી બધી સમસ્યા હોતી એ અત્યારે મન લાગે છે ડબ્બામાં પુરાઈ ગઈ છે। એક મળીએ છીએ બધા મહાનુભાવો સાથે, ફોન લાઈન પર ખોલીશું, વિરામ બાદ। દર્શન મિત્ર ફરીથી આપનો સ્વાગત છે। આપણે એટલા માટે આ ચર્ચા કરી રહ્યા છીએ કે આજની યુવા પેઢી એ ખરેખર સમજે, આજનું તંત્ર એ ખરેખર સમજે, જેને શિક્ષણ માટે બેસાડ્યા છે એ સમજે,
મને કે સમજાતું નથી કે એક પ્રોફેસરો વિરોધમાં લેટર લખે ને એક પ્રોફેસર સપોર્ટમાં લેટર લખે ને પ્રોફેસરે શું લખવાનું ભાઈ? તમે તો આપણું કામ કરો ને, પત્રકારો ને પ્રોફેસરો ને બધાએ પોતપોતાનું ખરેખર કામ કરવું જોઈએ. વીસીએ ને આ બધાની જે કામગીરી છે ને એ રાજકારણની છે, એને કરવા દો. તો સૌને સૌ કામ કરવાનું હોય છે. એટલે મહેશભાઈ તમારી પાસે આવવા માંગુ છું કે અલ્ટિમેટલી જેમ હમણાં મનસ્વીજીએ કહ્યું કે ભાઈ જે બુદ્ધિશાળી છે એ લોકો વિરોધ કરે, એનો મતલબ એ છે કે વાંચીને એ આવ્યા છે. બીજો આક્ષેપ એ થઈ રહ્યો છે કે જ્યાં ભાજપના રાજ છે ત્યાં પોલીસની અને એબીવીપીના દંડાવાળી થઈ છે, માસ્ક પહેરીને અને પગલા નથી લેવાયા. સમજો કે મમતાને ત્યાં નથી થયું એવું, તો શું ખરેખર કઈ એવું હશે? આ બે નો જવાબ સંક્ષિપ્તમાં. બીજું ટન છે સુદાનભાઈ, થોડોક જવાબ મારે લાંબો એટલા માટે આપવો પડશે કે ડિબેટ દરમિયાન ઘણા બધા પ્રશ્નો ઉભા થયા છે અને હું એમ માનું છું કે વીટીવીના માધ્યમથી સત્ય બાબત હું મૂકવાનો પ્રયાસ કરવો છે અને જવી પણ જોઈએ. પહેલી વાત કે જે ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યો છે એમાં જ મોટા ભાગે તોફાનો થયા છે. કોંગ્રેસ શાસિત કે અન્ય શાસિત, અન્ય પાર્ટીઓ શાસિત જે દિલ્હી સિવાયના રાજ્યો છે એમાં મોટા ભાગે તોફાન નથી થયા. એટલે હું એમ માનું છું કે આટલો સંદેશો દર્શકો માટે કાફી છે કે કેમ ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોની અંદર તોફાનો થયા છે, કોંગ્રેસ શાસિત કે અન્ય શાસિત પાર્ટીઓ જે શાસિત રાજ્યો છે એમાં તોફાનો નથી થયા. બીજો એક મુદ્દો ચર્ચા દરમિયાન આવ્યો કે જે પ્રકારે ક્લાસિફિકેશન ધર્મના આધારે જે પ્રકારે આની અંદર આપણે નાગરિકતા આપવાનો મુદ્દો છે એ ધર્મના આધારે છે, એના માટેનો એક મુદ્દો ઉપસ્થિત થયો. હું એમ માનું છું કે દેશના બંધારણની અંદર આર્ટિકલ 14ની અંદર રીઝનેબલ ક્લાસિફિકેશન કરવાનો સંસદને અધિકાર છે. સંસદને બંધારણે આર્ટિકલ 14 પ્રમાણેનો અધિકાર આપ્યો છે. ચાહે એ ક્લાસિફિકેશન કોઈ વ્યક્તિને નાગરિકતા આપવા માટે ધર્મના આધારે હોય, ચાહે એ જાતિના આધારે હોય, ચાહે વિસ્તારના આધારે હોય, ચાહે એના રોજગારના આધારે હોય, એનું રીઝનેબલ ક્લાસિફિકેશન કરી એ જૂથ કે એ ગ્રુપને આ દેશની અંદર નાગરિકતા આપવી કે ન આપવી આ દેશની સંસદનો અધિકાર છે. અને હું એ માનું છું કે એ અધિકારને અંતર્ગત સીએએનો કાયદો છે, બંધારણની જોગવાઈ પ્રમાણે આ દેશની બંને સંસ્થાઓએ, સર્વોચ્ચ સંસ્થાઓએ એને મંજૂર કર્યો છે. ત્રીજી વાત આવી કે જે પ્રકારે આંદોલન થયા, એબીવીપીએ કર્યું, એનએસયુઆઈએ કર્યું કે લેફ્ટ સમર્થિત સંગઠનો છે એને કર્યું, હું એમ માનું છું કે મનસ્વીજીની એક વાત સાથે હું સંમત છું કે આ દેશની બ્યુટી છે, લોકશાહીની બ્યુટી છે, વિરોધ થવો જોઈએ, સ્વતંત્રતા બધાને મળવી જોઈએ ને મળે છે. એટલે આ દેશની અંદર નાનો પણ કોઈ બનાવ હોય એની અંદર આંદોલનના માધ્યમથી કોઈને અન્યાય થતો હોય તો એ બહાર આવે છે. આપણે ગુજરાતની અંદર પણ એ જોઈએ છે, દેશની અંદર પણ એ જોઈએ છે. પરંતુ હું એમ માનું છું કે અન્યાયનું પણ ક્લાસિફિકેશન થવું જોઈએ. દાખલા તરીકે જેએનયુની અંદરથી એક અવાજ ઉઠે અને એ અવાજ અન્યાય શું છે એ પણ મારે તમારે વીટીવીના માધ્યમથી એ સમજવું પડે ને સમજાવવું પડે. શું આ દેશની અંદર સીએએનો કાયદો આવ્યો એ આ દેશની, દેશના 125 કરોડ જે નાગરિકો છે એના વિરોધમાં છે? નથી. જેટલો હક આ દેશના મુસ્લિમ નાગરિકોનો છે એટલો જ હક આ દેશના હિન્દુ નાગરિકોનો છે, એટલો જ હક આ દેશના 125 કરોડ જનતા જે આ દેશની નાગરિક છે એને બંધારણના આર્ટિકલ 10 પ્રમાણે કોઈ દિવસ કોઈ હટાવી શકે નહીં. તો પછી આ આંદોલન શેના માટે છે? આ જે વિરોધ થાય છે એના માટે છે? કેટલીક વાર નારા નહીં આવી કે નારા કોઈ પણ લગાવી શકે. હું એમ માનું છું કે નારા એબીવીપી તરીકે બેને મને આપે જ મને કહ્યું, કોઈએ કહ્યું કે મહેશભાઈનો પણ જન્મ આંદોલનમાંથી થયો છે. હું માનું છું કે અમે પણ એ આંદોલનમાં હતા, કેટલાક આંદોલનની અંદર અમે પણ નારા લગાવ્યા હતા કે ભાઈ આ કાશ્મીર કોનું છે એના માટેના નારા લગાવ્યા હતા. જહાં હું એ બલિદાન મુખર્જી, વો કાશ્મીર હમારા હૈ, વો કાશ્મીર હમારા હૈ, વો સારે કા સારા, એ નારો અમારો છે ને મારે કેવું પડે? આ નારો અમે લગાવતા હતા અને આજે પણ લગાવીએ છીએ. સામે પક્ષે કાશ્મીર માંગે આઝાદી કોણ નારો લગાવે છે? શું આપણે એનું સમર્થન અહીંયા કરીએ છીએ? તો એનું સમર્થન કેવી રીતે કોંગ્રેસ કરી શકે? શું આ દેશનું અવિભાજ્ય અંગ નથી કાશ્મીર? તો શું જેએનયુની અંદરથી જે પ્રકારનો નારો લાગે ઈસુદાનભાઈ કાશ્મીર માંગે આઝાદી ને, હમણાં તો એક ફિલ્મ અભિનેત્રી ત્યાં ગઈ હતી ત્યારે પણ એક નારો લાગ્યો કે જિન્ના જૈસી આઝાદી, મતલબ આ દેશનો ભાગલો કરવા માટે માંગીએ છીએ. અને જો એ વિચારધારા, હું માનું છું કોઈ પણ વિચારધારા હોય, લેફ્ટની વિચારધારા હોય કે કોંગ્રેસની વિચારધારા હોય, આ દેશ શું એને સમર્થન કરશે એમ માનીએ છીએ આપણે? મહેશભાઈ કદાચ મને એવું લાગે છે આ દેશ એને સમર્થન કરશે, જિન્ના નહીં થતા એને આપણે સમર્થન કરીએ છીએ. મને લાગે છે કોઈ કે પેલું માફ કરીને મુકતા હશે એવું બની શકે, બાકી પ્રૂવ નથી થતા. એટલા માટે પ્રૂવ થતા નથી કોઈ નારાઓ, આપણે આપણે સમજવું પણ જોઈએ. સરકાર ભાજપ જસ્ટિફિકેશન આપો,
એનું જસ્ટિફિકેશન હું આપું. ઈશુદાનભાઈ નહીં, ઈશુદાનભાઈ હું એનું જસ્ટિફિકેશન આપું. માત્ર જિન્ના જયસિંહ આઝાદી એવો નારો નથી લાગ્યો ઈશુદાનભાઈ, એમાં સરદાર પટેલ જયસિંહ આઝાદી એ પણ લાગ્યો છે, ગાંધીજી જયસિંહ આઝાદી એનો મને વાંધો પણ નથી. એ આઝાદી આપણે માગી શકીએ, કોઈ વ્યક્તિ સ્વાતંત્ર્યની આઝાદી માગી શકીએ, પણ એમાં એ પણ નારો માગ્યો છે. એટલે મહેરબાની કરીને આપ તો એને એવું જસ્ટિફાય ન કરો કે એ ખોટું છે, મોર્ફ કરે. નહીં નહીં, હોય શકે છે, મેં એવું કીધું છે. મીડિયાની અંદર બતાવે છે, આપ જેવી અનેક ચેનલો છે એ પણ બતાવે છે, ભારતીય જનતા પાર્ટીનું ટીવી હોય ને એ બતાવતું હોય તો આ. નહીં નહીં, હું એક બાબત એ બાબત એકદમ ક્લિયર છું કે કેટલાક નારાઓ માત્ર ને માત્ર સોશિયલ મીડિયા ટીમોએ, કાશ્મીરમાં સોશિયલ મીડિયા ટીમોએ કર્યા છે. અફઝલ હમ શર્મિંદા હે તેરે કાતિલ જિંદા હે, આપ તો એને કેમ પકડ્યું નહીં હજી સુધી? ઇન્શાઅલ્લાહ ઈ લોકો તો બહાર ફરે છે, તકલીફ એ છે. હું એમ એટલે મને ખબર નથી શું કે એ આપણી ઈશુદાનભાઈ બહાર ફરે છે એ આપણે. ઓકે ઓકે, હલો, મને લાગે છે મહેશભાઈની પાછી લાઈવ કીટમાં પ્રોબ્લેમ આવી ગઈ. સ્વાતિજી, ઉન્હોને યે કહા હૈ કે ભાઈ બહોત મતલબ દેશ વિરોધી નારે લગ રહે હૈ ઇસ ઇન્સ્ટિટ્યૂટ મેં, ઓર મનસ્વીજીને યે ભી કહા કે ભાઈ પઢકર વિરોધ કરના ચાહીએ, ક્યા આપ ક્યા માન રહે હૈ? उनके पास कोई प्रूफ नहीं है कि देश विरोधी नारे लग रहे हैं. जब 2014-15 में भी जेएनयू के खिलाफ बीजेपी के कार्यकर्ताओं नेताओं को बहुत प्रॉब्लम हुई थी, तब वो ये प्रूफ नहीं कर पाए थे कि एंटी नेशनल नारे लग रहे थे. हालांकि प्रूफ इस बात का निकला कि जो डॉक्टर टेप्स आए थे वो स्मृति ईरानी के लिए काम करती थी महिला, उन्होंने बनाए थे. तो बिना प्रूफ के बात करना एक तो अपने आप में कोई भी समझदारी की बात नहीं है. और ये जो दीपिका पादुकोण की बात करते, वो जाके सिर्फ खड़ी थी वहां पे, उन्होंने कुछ बोला नहीं था, तो ना तो फिल्म का प्रमोशन करी थी. और ये जो राइट विंग पॉलिटिक्स में बिलीव करते हैं, क्योंकि इसलिए वो लेफ्ट विंग पॉलिटिक्स के अगेंस्ट हैं, तो राइट विंग पॉलिटिक्स के हिसाब से तो हिंदुइज्म और उसकी कल्चर का रिस्पेक्ट होना चाहिए ना. तो क्योंकि दीपिका वहां पे चली गई तो उनको सीधा अपशब्द बोलने शुरू कर दिए कुछ कुछ लोगों ने, कि उनको तो डांसर होना चाहिए, वो रंडी है, ये है, वो है. तब वो राइट विंग की कोई संस्कारी बातें तो आप अपने बातों में लाओ ना, सिर्फ अगेंस्ट करने के लिए कहाँ से आ जाओ. तो ये जो बोल रहे हैं कुछ भी खड़े होकर नारीबाजी करते हैं, तो ये विश्व हिंदू परिषद और बजरंग दल जैसे जो ग्रुप्स हैं वो जो प्रोटेस्ट करते हैं, उनमें कहाँ से आपको कोई लॉजिक दिखाई देता है जो वो उनको लग रहा है कि वो कुछ भी खड़े होकर नारेबाजी करने लग जाते हैं, तो वो गलत है. ये बहुत ही, जैसा कि इन्होंने बोला था कि बहुत ही संगीन मामला है, इसके लिए प्रोटेस्ट कर रहा है हर कोई कर रहा है. और ऐसा तो है नहीं कि कांग्रेस ने किसी को पैसा दिया है कि ऑपोजिशन उनको फंड कर रहा है प्रोटेस्ट. इंदिरा गांधी ने इतना ऑर्गेनिकली घुसवा दिया, ये मने ख्याल छे સીતારામ યેચુરી એ વખતે એના અધ્યક્ષતા એ સંગઠનને નહોતા ઘૂસવા દીધા, પરંતુ તમારી એમની સાથેની મિલીભગત સત્તા માટેનું શેરિંગ એ તો કોંગ્રેસનું આજે પણ ચાલુ છે. તમે તમે કોંગ્રેસ અત્યારે કેરળની અંદર તમે સાથે ચૂંટણી લડો, વેસ્ટ બેંગાલની અંદર અલગ ચૂંટણી લડો, દેશ વિરોધી કોઈ આંદોલન હોય તો કોંગ્રેસના લોકો ઈ લેફ્ટિસ્ટને બચાવવા માટે ખુદ રાહુલ ગાંધી આ દેશવિરોધી નારા લાગ્યા એને બચાવવા ગયા છે. હમણાં પણ બેન પ્રિયંકા ગાંધી જે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની અંદર જે હિન્દુ વિરોધી નારા લાગ્યા, હિન્દુ તેરી કબ્ર ખુલેગી એમ યુપી ધરતી પર, એને બચાવવા પ્રિયંકાજી દિલ્હીની અંદર એની સાથે બેઠા હતા. એટલે જયારે સત્તાની વાત આવે ત્યારે કોંગ્રેસ લેફ્ટની સાથે બેસે, કોંગ્રેસ વિરોધી નારા હોય, દેશ વિરોધી પ્રવૃત્તિ હોય, આતંકવાદને સમર્થન આપવાનું હોય, દેશના સૈન્યની સામે ઈશુદાનભાઈ આશંકા વ્યક્ત કરવાની હોય, કોંગ્રેસ અને લેફ્ટ સત્તા માટે બધું જ કરી શકે છે. આપણે ગયા દિવસોની અંદર જોયું છે. અને ઈશુદાનભાઈ, જ્યાં સુધી સીએની વાત રહી છે, સીએ આ દેશના વિરોધનો કાયદો નથી. ઓકે ઓકે, તમે કહી દીધું, યાદ આવ પર કહી દીધું હટાવવા. જી સાથે જી, આપને કોઈ બાકી રહેગા તો પૂરા કરી. 2005 મેં ઈશુદાનભાઈ કરી શકે, સીએ એ દેશના વિદ્વાન લોકોએ કહ્યું છે કે સીએ એ. મહેશભાઈ, મારો અવાજ પહોંચતો હોય તો હું બીજો ટર્ન લઈ લઉં. તમારો મુદ્દો આવી ગયો, આ દેશના લોકો આવી ગયો મુદ્દો પર. ધાર્મિક પ્રતાડિતતાના આધારે એની બેન દીકરીની સુરક્ષા નહોતી, ઓકે, માલ મિલકત હલો હલો સુરક્ષા નહોતી, એવા લોકો જે જીવન અને મરણ. ઠીક છે ઠીક છે મહેશભાઈ, ઠીક છે જી, આપ બોલીએ જી. 2005 में मनमोहन सिंह की इकोनॉमिक पॉलिसीज के खिलाफ भी जेएनयू में नारेबाजी हुई थी और प्रोटेस्ट हुआ था. उनके खिलाफ नोटिस इश्यू किए एडमिनिस्ट्रेशन ने. द वेरी नेक्स्ट डे मनमोहन सिंह जी ने इंटरवीन किया और उन्होंने बोला कि उनका हक है उनको अपना विचार प्रदर्शित करने का, तो उस पर कोई भी पाबंदी नहीं लगनी चाहिए. तो ठीक है, पॉलिसीज अपने जगह है, लोग उसके फेवर और अगेंस्ट में हो सकते हैं. सीए आपको भले अच्छा लग रहा है, गलत लग रहा है, आप लोगों ने निकाला तो ऑब्वियसली आपको ठीक ही लगेगा. पर उसके खिलाफ जो आप डर के हर हर किसी पे इतनी जो
वायलेंस कर रहे हैं और उनकी आवाज को दबा रहे हैं वो बहुत गलत है और आपकी गलत नियत को दर्शाता है। ओके प्रगति जी ले ले पूछ। हां प्रगति जी ઈસુદાન ભાઈ આપણા ભારત દેશની તાસીર એ હતી આપણા બંધારણ પ્રમાણે કે પારસીઓએ આવીને એવું કહ્યું કે અમે તમારી સાથે દૂધમાં સાકર ભળે એવી રીતે ભળી જશું, અમને તમારી સાથે સમાવેશ કરો, અને ભારતની તાસીર એ હતી કે એનો સમાવેશ આપણે કર્યો. જ્યારે આપણું બંધારણ જ સર્વધર્મ નિરપેક્ષનું છે તો આ કાયદો લાવી અને લોકોના નાગરિકતા સામે પોતાના અસ્તિત્વ માટે લડવા માટે થઈને શા માટે ભારતીય જનતા પાર્ટીએ આ પગલું ઊભું કર્યું છે? અહીંયા અમદાવાદની ઘણી સ્કૂલોમાં ઈસુદાનભાઈ બાળકો પાસે લેટર લખાવડાવ્યા છે કે સીએએ ના સમર્થનમાં તમે લેટર લખો, તો શું તમે બાળકોના માનસમાં અત્યારથી આ એક રાજકારણ નથી લાવી રહ્યા? અહીંયા અત્યારે આ જે 200 પ્રોફેસરોએ કે વીસીએ જે લેટર લખ્યા છે ઈસુદાનભાઈ, એમાંથી આપણા ગુજરાતના પણ ઘણા પ્રોફેસરો છે જેને આપણે ઓળખીએ છીએ કે જે આરએસએસ કે ભારતીય જનતા પાર્ટીના ઘણા નેતાઓની નજીક રહેલા છે અને એમણે લેફ્ટના વિરોધમાં લેટર લખેલા છે. તો કેમ તમે શા માટે લોકોના યુવાનોના માનસની સાથે લડી રહ્યા છો? અને કમસે કમ અત્યારે હમણાં મહેશભાઈ સ્વીકાર્યું કે લોકશાહીમાં અવાજ ઉઠાવવો છે એ એક ઉઠાવવો જ જોઈએ, તો તમે એને દબાવો છો શા માટે? પોલીસ દ્વારા દમન કરાવો છો, તમારી તમારા જે કાર્યકર્તાઓ સાથે દમન કરાવો છો? એને દેશ હિત માટે હોવો જોઈએ અવાજ, સમાજ હિત માટે હોવો જોઈએ, દેશ હિત માટે હોવો જોઈએ. સમયમાં અફઝલ ગુરુને એવું કહેતા કે શહીદ છે અને એમની સાથે જોડીને તમે કે સરકાર બનાવી દીધી. મહેશભાઈ તમારે જયારે સરકાર બનાવવાની વાત આવે ત્યારે તમારા પોતાના આતંકવાદીને ફાંસી લાગે એના વિરોધમાં ન હોય, આતંકવાદીને ફાંસી જોઈએ ત્યારે દેશનું ત્યારે સન્માન ક્યાં જાય છે? આતંકવાદીને ફાંસી જોઈએ કોંગ્રેસ પોતાની રાજનીતિ માટે આવા આવા પ્રકારના નારા લગાવે, તમારા નેતા એનું સમર્થન કરે, એનો જવાબ આપો પ્રગતિબેન. ઓકે જયવંતભાઈ, આપણે કોઈ રાજકીય પક્ષ ની સાથે જોડી દઈએ, સરકાર સાથે જોડી દઈએ છે ત્યાં તકલીફ. મુદ્દો એટલે વાત એ છે કે અત્યારે જેએનયુ ની વાત છે અને અત્યારે કેન્દ્રમાં ભાજપ સરકાર છે, પણ આપણે જ ઈશુદારભાઈ વાત કરી હતી 1983 ઇન્દિરા ગાંધીની સરકાર હતી ત્યારે 43 દિવસ માટે જેએનયુ કેમ બંધ રહી હતી? કારણ કે એક વિદ્યાર્થીને ખાલી પનિશમેન્ટના ભાગરૂપે ઝેલમ હોસ્ટેલમાંથી ગંગા હોસ્ટેલમાં ટ્રાન્સફર કર્યા હતા. હવે આ કેટલા તોફાનો થયા હતા ત્યારે કોઈને ઇતિહાસ કદાચ, કારણ કે આપણે ઇતિહાસની બહુ યાદ નથી કરતા. બીજું તમને કહું, 1991 જયારે નરસિંહરાવની કોંગ્રેસ સરકાર હતી ત્યારે શાહબુદ્દીન ઘોરી એ નામનો એક વિદ્યાર્થી જેએનયુ નો એ પકડાયો હતો અને અશફાક હુસેન લોન હવાલા કેસમાં પકડાયો હતો અને પછી એ હિઝબુલ મુજાહિદ્દીન નો નીકળ્યો હતો. બીજું તમને કહું, 1996 ની વાત કરું છું, જયારે સામ્યવાદીના ટેકાવાળી ડાબી યુનાઇટેડ ફ્રન્ટની ત્રીજા મોરચાની સરકાર હતી ત્યારની વાત કરું છું, ત્યારે એસોસિએટેડ પ્રોફેસર બીજી ચક્રવર્તી એને રજિસ્ટ્રારને પત્ર લખ્યો હતો કે કાશ્મીરના જે ત્રાસવાદી અથવા તો અલગતાવાદી નેતાઓ છે એના એજન્ટો જેએનયુ માં કામ કરી રહ્યા છે. આ વાત છે 1996 ની કરી રહ્યો છું. અત્યારે આપણે આ ભાજપની સરકાર છે એટલા માટે જેએનયુ ને આ કોઈ પક્ષને કરતા એ જેએનયુમાં શું ચાલી રહ્યું છે અથવા તો ડાબેરી વિચારધારા. હું તમને એક વાત કહી દઉં અહીંયા સ્પષ્ટતા માટે, મેં બધી વિચારધારાનો અભ્યાસ કરેલો છે અને આપણા જ ગ્રુપનું એક મેગેઝિન આવે છે અભિયાન, એમાં મેં 2011 જયારે મમતા બેનર્જી ચૂંટાઈને આવ્યા ત્યારે અરુણ મહેતા ભાવનગરના જે સીપીઆઈના મોટા નેતા છે સીપીએમના એમનો ઇન્ટરવ્યુ કરેલો છે, ત્યારે મેં એમને અણિયાના પ્રશ્નો પૂછ્યા હતા કે કેમ ડાબેરીઓ ત્યારે તમે પણ પાણીનો ઘૂંટો પીલો. મારી વાત અધૂરી રહી છે છતાં તમે રેફરી છો એટલે નાનકડા વિરામ બાદ તરત આવી ગઈ. હજી પણ મહાનુભાવો છે, વિરામ બાદ આવીએ છીએ. મિત્રો ફરીથી આપનો સ્વાગત છે. ગયા નથી ને ભાઈ મુકીન, તો વાંધો નહીં. જી મનસ્વીજી, तरीका है लेफ्ट वर्सेस राइट, ये मेरे हिसाब से अगर ये दंगों में ना तब्दील हो ये देश के लिए बहुत अच्छा है. विरोध करना बहुत अच्छा, और काफी समय के बाद स्टूडेंट लेड पॉलिटिक्स जो होता है या स्टूडेंट लेड वॉइस जो है ये बाहर आई है, और ये बहुत अच्छा है. अगर देश का युवा अगर कुछ बोलना चाहता है, काफी समय से हमने देखा था कि देश का युवा सड़कों पर नहीं आ रहा था, अपने विचारों को नहीं रख रहा था. सिर्फ सबसे पहला अगर किसी का हक है राजनीति में तो मेरे हिसाब से युवा का हक है, और युवा अगर आके अपनी आवाज प्रदर्शन कर रहा है तो ये बीजेपी को भी खुश होना चाहिए, कांग्रेस को भी खुश होना चाहिए, और इनकी आवाज को सही दिशा देने की जरूरत है. हो क्या रहा है, इनकी आवाज को हम दिशाहीन करने की कोशिश कर रहे हैं, इनकी आवाज को दबाने की कोशिश कर रहे हैं, इनकी आवाज को हम कोई दूसरी दिशा में लेके जा रहे हैं जो दंगों में तब्दील हो रही है. उसके बजाय
सही इंफॉर्मेशन देके, सही नॉलेज देके इस आवाज को सही तरह चैनलाइज करना चाहिए, क्योंकि अगर दुनिया का सबसे ज्यादा युवा देश अगर हमारा भारत है और इसकी ही युवा आवाज को दबाएंगे तो कहीं ना कहीं युवा इस मूवमेंट है या ये पॉलिटिकल फ्यूचर है हमारे देश का वो कहीं ना कहीं पीछे हट जाएगा, और इसको चैनलाइज करने की जरूरत है। और सही इंफॉर्मेशन जो अभी भी लोगों तक नहीं पहुंच रही, अपनी आइडियोलॉजी के हिसाब से वो बदल कर, या वो कांग्रेस को सपोर्ट कर रहे हैं तो अगेंस्ट जा रहे हैं, बीजेपी को सपोर्ट कर रहे हैं तो फेवर में कर रहे हैं, पर क्यों कर रहे हैं, अपनी जो आइडियोलॉजी है उससे ऊपर उठ के ये एक्ट के डाउनलोड करो, इसको पढ़ो और फिर डिस्कशन पे आइए, ये करना जरूरी है। बिल्कुल सही कहा आपने, लेकिन मैं आज भी कहता हूं एक डायलॉग फिल्म का, बेसिकली मैं इसमें कितनी सच्चाई पता नहीं है, 100 में से 80 बेईमान फिर भी मेरा देश मेहमान, इसलिए मैं बोल रहा हूं कि जारे जारे साहब आ देश रस्ता ऊपर आवे छे ने तो एवा काम थी आवे छे कि मारा गरीब भाई ने कोई ने पेट मां नथी जातो, तो मारा गरीब भाई माते कोई लड़तू नथी। विद्यार्थियों छे, एनएसयूआई एबीपीवी भी छे, पोतपोतानी रीते लड़े छे, लाकड़ियों लई ले छे, लाकड़ियों मारे छे, लोही काढ़ी सके छे, पर खबर नथी मारा गरीब भाईओं नी फी माटे आ एक पण माणस रस्ता ऊपर उतरतो नथी। मने पीड़ा ए पण वात नी छे के जारे जारे मारो खेडूत, मारा दलित भाईओ, मारा जे लोको आर्थिक रीते नबड़ा छे एना माटे कोई रोड ऊपर उतरी ने एमने कीधु होय के मारा आ भाईओ नी समस्या सोल्व करो एवुं याद नथी आवतुं, याद आवे तो ई मात्र ने मात्र पॉलिटिकल होय छे। हुं बधाने विनंती करीश, सीए तमे करो विरोध ने सपोर्ट, एनो कोई वांधो नथी, पण साथे साथे तमे देशनी समस्याओ ऊपर पण नजर करो, तमे देशनी समस्याओ ऊपर पण विरोध करो। ज्यारे विरोध करवानो होय तो एनी पण एटला माटे जरूर छे, कारण के आजे खाली गुजरातमांथी हजारो करोड़ रुपया मारो भाई गरीब फीज ने भरे छे, आजे पण अहींया केटली जग्या ऊपर करप्शन में भाजप कोंग्रेस ने पकड़ाय छे, छतां पण ई भाजप कोंग्रेस एने पोसी रही होय छे, અને એવી રીતે કે તો વિરોધીઓનું કામ હતું। સાહેબ જ્યારે કોઈ પણ વાત આવે છે ત્યારે વિરોધીઓને વચ્ચે નહીં લાવવું જોઈએ, ન્યાય ન્યાય છે। મારી આપને વિનંતી છે કે કરો તો એવી રીતે કામ કરો, રાજનીતિમાં આવો તો એક નિષ્ઠાથી આવો, ઈમાનદારીથી આવો, અને એવા જનૂનથી આવો કે તમારો કદાચ પ્રાણ જાય પણ વચન ન જાય, તમારું જમીર ન વેચે। અહીંયા તો સવારે આ પાર્ટીમાં હોય છે, બપોર પછી આ પાર્ટીમાં હોય છે, પછી કહે છે હું દેશની સેવા કરવા આવ્યો છું। શેની સેવા કરો છો? અમને નથી ખબર પડતી એવું નથી, પણ અમારા હાથમાં કોઈ સત્તા નથી સાહેબ। લોકશાહીને 72 વર્ષની અંદર તમે એનું બુઢી બનાવી દીધી છે, તમે એનું બૈમોનીના હાથમાં, તમે જોજો તમે કે જે રીતે આખા દેશમાં એક પ્રકારે એવો માહોલ બનતો જાય છે કે ખબર નહીં મારા ગરીબ માણસો, ગરીબ ભાઈઓ, ગરીબ લોકો માટે કોઈ પૂછતું જ નથી। આજે કેટલી બધી સમસ્યાઓ છે તો આ તમામની ઉકેલવાની પણ મારે અપીલ કરું છું, વિદ્યાર્થીઓને ખાસ અપીલ કરું છું કે બીજા પણ ઘણા છે કામો, એના ઉપર આપ કામ કરશો તો તમને ગમશે, તમારા માતા પિતાને પણ ગમશે સાહેબ, એને પણ એમ થશે ખાસ મારો દીકરો દીકરી આજે કંઈક સારું કામ કર્યું। બાકી કોઈને સોશિયલ મીડિયા ઉપર ગાળો ભાંડી કે કૂકનો હાથો બની અને રાજનીતિમાં આવવાની જરૂર નથી, અને એવી રાજનીતિ ક્યારેય કરવી નહીં સાહેબ કે જ્યાં રાજનીતિમાં તમારો આત્મા ડંખતો હોય। એટલે મારી અપીલ છે, રાજનેતાઓને પણ અપીલ છે કે એવી રાજનીતિ પણ નહીં કરવી કે જ્યાં આમ આદમીનો કંઈક કામ ન હોય અથવા તો વિકાસનો મુદ્દો ન હોય। આ બધી વાતો છે, પાંચે પાંચ માંડવા મહેશભાઈ, પ્રગતિબેન, જસવંતભાઈ, સ્વાતિબેન, મનસ્વીજી, પાંચે પાંચનો દર્શક મિત્ર આજ જોડી નથી શક્યો, કાલે ચોક્કસ આપને જોડીશ। વધુ સમાચાર તમે હેમંત સાથે જુઓ આર પારમાં અને 9:30 વાગે જોજો તમે ભૂલતા નહીં રિપોર્ટર।